बारिश के कारण, हाई टाइड के कारण, भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है। ये साल और आज भी बाढ़ के कारण पूरे वलसाड में पानी भरा हुआ है। इसी कारण ये गांवों का अस्तित्व पूरी तरह खतरे में है। मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करना चाहता हूँ कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए। અત્યારે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના સાંસદો જે છે એ પણ અલગ અલગ મુદ્દાઓ સંસદ સુધી પહોંચાડી રહ્યા છે પોતાના વિસ્તારના। ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પણ આદિવાસી વિસ્તારોનો પ્રશ્ન સંસદમાં ઉગાડ્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વલસાડના સાંસદ ધવલ પટેલે લોકસભાના ચાલુ સત્રમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા વલસાડ, પાલડી, ધરમપુરા અને અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાં દરિયાની ભરતીને કારણે જે ધોવાણ થાય છે એના માટે જે વોલ છે એ બનાવવા માટેની રજૂઆત કરી છે। વલસાડ જિલ્લાના દરિયાની આસપાસ રહેતા જે લોકો છે એવા 20 ગામોમાં પ્રોટેક્શન વોલની તાકીદે જરૂરી હોવાનો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે। કેન્દ્ર સરકારને વલસાડ જિલ્લાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પ્રોટેક્શન વોલ ફાળવવા માટેની માંગણી કરાઈ છે અને લોકસભામાં વલસાડ જિલ્લામાં દરિયા કિનારે રહેતા લોકોની જે હાલાકી છે એની પણ રજૂઆત તેમણે ત્યાં કરી છે। એટલે ત્યાંના લોકો જે પરેશાનીથી ગુજરી રહ્યા છે તેની રજૂઆત ધવલ પટેલ દ્વારા સંસદમાં કરવામાં આવી છે। આદિવાસી વિસ્તારોમાં મોટાભાગે આ બધી સમસ્યા રહેતી હોય છે, જ્યારે દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યારે ત્યાં આસપાસ રહેતા લોકોના આખાને આખા ઘર અને આખું ગામ ડૂબી જાય એવી પરિસ્થિતિ આવતી હોય છે। તો ધવલ પટેલે શું કહ્યું તે સાંભળો પહેલા। सबसे पहले तो मैं आपका धन्यवाद कहना चाहता हूं कि आपने मुझे प्रश्न पूछने का अवसर दिया। मैं आपके माध्यम से सदन का ध्यान बहुत ही महत्वपूर्ण मुद्दे पे मेरे लोकसभा का जो है उसको मैं ध्यान आकर्षित करना चाहता हूं। वलसाड़ लोकसभा के अंतर्गत वलसाड़ जिला के वलसाड़, पाड़ी और उमरगाम तालुका पूरा समुद्र तट पर स्थित है और हर साल बारिश के कारण, हाई टाइड के कारण, भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है। ये साल और आज भी बाढ़ के कारण पूरे वलसाड में पानी भरा हुआ है। इसी कारण ये गांवों का अस्तित्व पूरी तरह खतरे में है। मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करना चाहता हूँ कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए। वलसाड तालुका में बड़ी दाती, नानी दाती, काकरवाड़ी गांव, भागल गांव, भड़ेली, कोसंबा, सुरवाड़ा, मनोडुगरी, पाटी तालुका में उमरसाड़ी, धन्यवाद माननीय सदस्य, उमरगाम शहर में उमरगाम शहर, देहरी, नारगोल, सरोंडा, તળગામ, કલગામ, મરોલી, ફણસા ઓર કલાઈમાં પ્રોટેક્શન વોલ બનાવી છે। ધન્યવાદ। આમ તો દક્ષિણ ગુજરાતમાં હંમેશાથી અતિભારે વરસાદ પડે છે, ઉપરથી દરિયા કિનારો છે એટલે ત્યાં વસતા લોકોને તકલીફ તો અઢળક છે। આ દર વર્ષની સમસ્યા છે, ત્યારે આ સમસ્યાથી આ લોકોનું નિરાકરણ ક્યારે આવે છે અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં। બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી એપ્લિકેશન છે જમાવટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ન ભૂલતા। અમારી એપ્લિકેશનમાં તમને વેબસાઇટ સ્ટોરીઝ મળશે, અમારા વિડીયોઝ જોવા મળશે, તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન।